હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ. આવી ગયો છું એક નવી શોર્ટ ટ્રિક સાથે. આજે આપણે કોઈ પણ અંકના ઘન કરવાની શોર્ટ ટ્રિક શીખવાની છે. કોઈ પણ સંખ્યાનો ઘન એટલે એકની એક સંખ્યાનો ત્રણ વાર ગુણાકાર. એટલે કે પાંચનો ઘન કરવો હોય તો 5 × 5 × 5, 12નો ઘન કરવો હોય તો 12 × 12 × 12, અને 53નો ઘન કરવો હોય તો 53 × 53 × 53. ઘન કરવામાં શું સાહેબ, 12 × 12 × 12 ઘન કરવાની પણ એક ટ્રીક છે જે આપણે આ વિડીયોમાં શીખવાની છે. અગાઉના વિડીયોમાં આપણે વર્ગ કરવાની શોર્ટ ટ્રીક શીખી ગયા, જે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને ફરીથી જોઈ શકો છો. યસ મિત્રો, તો ઘન કરતા શીખીએ એ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિરિયસ કેન્ડિડેટ તરીકે, જેમ 1 થી 30 સુધીના વર્ગ મોઢે હોવા જોઈએ, એવી રીતે 1 થી 15 સુધીના ઘન મોઢે હોવા જોઈએ. અહીં સ્ક્રીન પર 1 થી 15 સુધીના ઘન આપેલા છે, જે તમે વિડીયો પોઝ કરીને એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. યસ મિત્રો, તો લાસ્ટ સ્ક્રીનમાં તમે 1 થી 15 સુધીના ઘન જોયા, જે તમારે મોઢે યાદ કરવાના રહેશે. એમાંનો એક અંક હતો 12, એનો ઘન થાય છે 1728. સો આપણે આપણી ટ્રીકની મદદથી 12નો ઘન જ સમજીએ. એકવાર ટ્રીક સમજ્યા પછી 1 થી 15 સિવાયના બીજા અંકોના ઘન કરતા શીખીએ. 12નો ઘન, ઘન કરતી વખતે શું કરીશું મિત્રો, તો દશક અને એકમના અંક છે, બંને અંકોનો ઘન આપણે લખીશું. તો 1નો ઘન છે 1 અને 2નો ઘન છે 8. હવે શું કરીશું, તો દશકના અંકનો વર્ગ કરીને એકમ સાથે ગુણીશું. એટલે કે દશકના અંક 1નો વર્ગ કરીને એકમના અંક 2 સાથે ગુણીશું. તો 1નો વર્ગ 1 × 2, એટલે 2, તો એ આપણે અહીંયા લખીશું. અને એકમના અંકનો વર્ગ કરીને દશકના અંક સાથે ગુણીશું, એટલે કે 2 × 2 = 4, 1 + 4, તો અહીંયા આપણે 4 લખીશું. હવે વચ્ચેના બંને આંકડાના ડબલ કરીશું, એટલે વચ્ચેના બંને અંક એટલે 2 અને 4, 2 ના ડબલ 4 અને 4 ના ડબલ 8. હવે આપણે આનો ટોટલ કરવાનો છે. તો 8 ના 8, 4 ને 8 12નો બગડો, વધી પડી 1, 1 ને 2 3 ને 4 7, અને 1 ના 1, તો 1728 એ આપણો જવાબ આવી ગયો. તો છે ને મસ્ત ટ્રીક મિત્રો, 2-3 એક્ઝામ્પલ્સ વધારે સમજશો પછી વધારે સારી રીતે ખ્યાલ આવશે. તો ચલો હજી એક એક્ઝામ્પલ સમજીએ. 13નો ઘન, 1નો ઘન 1 ને 3નો ઘન 27, દશકના અંકનો વર્ગ એકમ સાથે ગુણીશું, એટલે કે 1નો વર્ગ ગુણ્યા 3, તો 1 × 1 = 3, એકમના અંકનો વર્ગ કરીને દશક સાથે ગુણીશું, તો 3 × 9 = 9, વચ્ચેના બંને અંકોના ડબલ કરીશું, તો 3 ના ડબલ 6 અને 9 ના ડબલ 18, આનો ટોટલ કરીશું. તો 27 છે, તો 27નો 7 ને આ 2 આપણે વધી તરીકે લઈ જઈશું. 18 ને 2 = 20 ને 29, 29નો 9 રાખીને આ 2 આપણે વધી તરીકે લઈ જઈશું. 2 ને 3 = 5 ને 6 = 11, 11નો એકમનો અંક રાખીને આ 1 વધી તરીકે લઈ જઈશું. તો 1 ને 1 = 2 થઈ જશે, તો આપણો ઘન આવશે 2197. 34નો ઘન, 3નો ઘન થશે 27 અને 4નો ઘન છે 64. 3 × 9 = 36 અને 4 × 16 = 48. વચ્ચેના બંને અંકોના ડબલ કરીશું, તો 36 ના ડબલ 72, 48 ના ડબલ 96. હવે ટોટલ કરીશું, તો 64 છે, તો 64નો 6 અને આ 6 વધી તરીકે લઈ જઈશું. 6 ને 8 = 14, 14 ને 6 = 20, વધી પડી 2, 2 ને 4 = 6 ને 9 = 15, તો આ 15 છે, 15 × 15 આપણે અહીંયા વધી તરીકે લઈ જઈશું. તો 5 ને 6 = 11, 11 ને 2 = 13, 13નો 3 વધી પડી 1, 1 ને 1 = 2, 3 ને 5 ને 7 = 12, એકમનો અંક રાખીને આ 12 આપણે વધી તરીકે લઈ જઈશું. 2 ને 7 = 9 અને 1 ને 2 = 3, 39, તો આપણો ઘન થઈ ગયો 3-9-3-0-4. એ સાહેબ ટ્રીક જોરદાર છે બાકી.
પણ થોડા મોટા આંકડા સમજાવો ને. જો જીગા, ઘન છે ને એટલા પૂછાતા નથી, પણ તું કે છે એટલે એકાદું એક્ઝામ્પલ સમજી લઈશું. મિત્રો, ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘન બહુ જ ઓછા પૂછાય છે, પણ છતાંય જીગાના માનમાં એક મોટા આંકડાનો ઘન સમજો. 85 નો ઘન, તો અહીંયા 8 નો ઘન છે 512 અને 5 નો ઘન છે 125. દશકના અંકનો વર્ગ કરીને ગુણ્યા 5 કરવાના, એટલે કે 8 નો વર્ગ ગુણ્યા 5, તો 8 નો વર્ગ થશે 64, 64 × 5 = 320 થાય, અને 5 નો વર્ગ ગુણ્યા 8 કરીશું તો 5 નો વર્ગ 25 ને 25 × 8 = 200. તો મિત્રો, આવા મોટા અંકનો ઘન કરવા માટે આ જે કેલ્ક્યુલેશન્સ આવે છે થોડી કોમ્પ્લેક્સ બને છે, કે જેના અંદર તમારે મોટા મોટા અંકના ગુણાકાર કરવા પડશે. એટલે કે અહીંયા 8 નો વર્ગ કરીને ગુણ્યા 5 કરવા પડ્યા, એવું બની શકે કે 9 નો વર્ગ કરીને ગુણ્યા 7 કરવા પડે, 9 નો વર્ગ 81 × 7, 7 નો વર્ગ કરીને ગુણ્યા 8 કરવા પડે, એવી બધી કેલ્ક્યુલેશન્સ આવી શકે છે. પણ આ ખાલી મજા કરવા માટે આપણે શીખીએ છીએ. સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલા મોટા આંકડાઓના ઘન નથી પૂછાતા. હવે શું કરીશું, તો 320 ના ડબલ એટલે કે 640, અને 200 ના ડબલ થશે 400, અને હવે આનો ટોટલ કરીશું. તો 125 ના 125 લખીશું, જેમાં એકમનો અંક લખીને આ 12 આપણે વધી તરીકે લઈ જઈશું. 400 ને 200, 612, તો 612 માં બગડો લખી 61 આપણે વધી તરીકે લઈ જઈશું. અહીંયા 1, 6, 2, 8, 4, 12 નો બગડો વધી પડી 1, 1, 3, 4, 6, 10, અગેન આ 102 વધી તરીકે જશે. 2 ને 2, 4, 0 ને 1, 1 અને 1 ને 5, 6, તો 85 નો ઘન આવી જશે 6, 1, 4, 1, 2, 5. ના ટેન્શન ના લે, બોલ બોલ જીગા. પરીક્ષામાં નથી પૂછાતા, તો 3 અંકની સંખ્યાના ઘન પૂછવાનો તો પ્રશ્ન જ નથી. રાષ્ટ્રપતિની પરીક્ષા હોય ને તોય 3 અંકના ઘન ના પૂછાય. તો મિત્રો, આ વિડીયોના અંતે હું તમને 4 ઉદાહરણ એક સાથે એક જ સ્ક્રીન પર સમજાવું, જેથી કરીને હું તમારી ઘન કરવાની સ્પીડ હજી વધારી શકું છું. 13 નો ઘન. હવે એકમ અથવા દશકનો અંક 1 આવતો હોય ત્યારે આપણે શું કરીશું, તો જે બાજુ 1 હોય એ બાજુથી ચાલુ કરીશું. અહીંયા 1, 3, આ જે બીજો અંક છે 3, એ 3 લખીશું. હવે આ 3 નો વર્ગ અને આ 3 નો જ ઘન લખીશું. તમે આપણી ટ્રીક અપ્લાય કરશો તો આ 4-4 સ્ટેપ આ રીતે જ આવશે. મિત્રો, ધારો કે આવી રીતે હોય 41 / 41 નો ઘન, તો અહીંયા 1 છેડે છે, તો આપણે છેડેથી ચાલુ કરીશું. 1, 4, 4 નો જ વર્ગ અને 4 નો જ ઘન. એક એવું ઉદાહરણ સમજીએ કે જેમાં બંને આંકડાઓ સેમ આવતા હોય, એટલે કે 22 નો ઘન. તો આમાં 2 નો ઘન 8 થાય છે, તો એ 8 જ આવશે 4-4 વખતે. તો મિત્રો, લાસ્ટ એક એક્ઝામ્પલ સમજીએ. 53 નો ઘન. આમાં એકમ કે દશકના અંકમાં ક્યાંય 1 પણ નથી અને આંકડાઓ રિપીટ પણ નથી થતા, એટલે આપણે આપણી ઓરિજિનલ રીતે ગણીશું કે 5 નો ઘન થશે 125, 3 નો ઘન થશે 27, 5 નો વર્ગ ગુણ્યા 3, તો કે 5 × 5 = 25, અને 3 નો વર્ગ ગુણ્યા 5, તો કે 3×9 = 45. તો છે ને મસ્ત ટ્રીક મિત્રો. કેટલાક એક્ઝામ્પલ્સના ઘન તમે તમારી જાતે કરો અને કેલ્ક્યુલેટર સાથે ટેલી કરો. જો કોઈ પણ અંકના ઘન કરવામાં તમને કંઈ પણ જાતની તકલીફ પડે છે તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, હું શ્યોરલી રિપ્લાય કરીશ. જો તમને આ ઘન કરવાની મારી ટ્રીક પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો, અને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો નીરજ ભરવાડની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ પ્રકારની શોર્ટ ટ્રિક્સ દર શુક્રવારે સાંજે 6 વાગે શીખતા રહો. તો મિત્રો, મળીએ આપણે આવતા શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.